नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? हालना समय में अपने खास त्रण बाबतों ध्यान राखवानुं छे। एक तो मास्क फरजियात बांधीए, बीजू बे व्यक्ति वच्चे 6 फूटनुं अंतर राखीए, अने त्रीजू अपना हाथ वारंवार धोईए। अगाउना एपिसोडमां आपणे विद्युत अने परिपथमां बेटरी बल्ब केवी रीते कार्य करे छे तेना विशे शीख्या, અને આ બેટરી અને બલ્બને જોડતા તાર દ્વારા વિદ્યુત પરિપથ કઈ રીતે રચાય તેનો પણ અભ્યાસ કર્યો। તો આજના એપિસોડમાં આ પરિપથમાં વચ્ચે સ્વિચ મૂકી તે કઈ રીતે કાર્ય કરે છે, સ્વિચ કેવી રીતે બનાવી શકાય, અને આ પરિપથમાં વચ્ચે સ્વિચની જગ્યાએ બીજી કઈ કઈ વસ્તુઓ મૂકી શકાય તેને અંતર્ગત પ્રવૃત્તિઓ જોવાની છે। તો સૌપ્રથમ ગયા એપિસોડમાં ચિંટુએ જે પ્રશ્ન આપણને પૂછ્યો હતો કે સ્વિચ કેવી રીતે બનાવી શકાય તે આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈએ। અગાઉ આપણે પરિપથમાં બેટરી અને બલ્બને તાર વડે જોડી અને પરિપથ કઈ રીતે બનાવી શકાય તે જોયું હતું। હવે આ પરિપથમાં આપણે વચ્ચે સ્વિચ રાખી અને તપાસીએ। જુઓ, અહીં આ એક સ્વિચ છે, આ સ્વિચને આપણે વાહક તારની સાથે આ બલ્બ સાથે જોડી દઈએ। તો વાહક તાર, બલ્બ અને સ્વિચ આ ત્રણનો એક પરિપથ છે। આ પરિપથને આપણે બેટરી સાથે જોડીએ। અહીં આ સ્વિચને આપણે આ બેટરી સાથે જોડીએ। તો આ બેટરી, બલ્બ આ બંનેની વચ્ચે આ સ્વિચ રાખી છે। હવે આ સ્વિચની મદદથી આપણે જોઈએ કે બલ્બ ક્યારે પ્રકાશિત થશે। બલ્બ પ્રકાશિત થાય છે અને આ સ્વિચને જો બંધ કરીએ તો બલ્બ પ્રકાશિત થતો નથી, એટલે કે પરિપથના ખુલ્લા છેડાઓને સ્વિચ દ્વારા જોડી અને ફરીથી પ્રક્રિયા કરવાથી આપણે કહી શકાય કે સ્વિચ ચાલુ કરવાથી બલ્બ પ્રકાશિત થાય અને સ્વિચ બંધ કરવાથી બલ્બ પ્રકાશિત થતો નથી। તો આવી સ્વિચ તમારે પણ બનાવી છે ને, તો ચાલો આપણે એક પ્રવૃત્તિ કરી અને આવી એક સાદી સ્વિચ બનાવતા શીખીએ। સ્વિચ બનાવવા માટે જરૂરી વસ્તુઓમાં જોઈએ તો બેટરી, કાર સીટ પર લગાવવાની આ પુશ પિન, સેફ્ટી પિન, વાહક તાર અને બલ્બ। વિદ્યાર્થી મિત્રો, વાહક તાર ઉપર આ રીતે પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલું હોય છે અને બટન પિન, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે સ્વિચ કેવી રીતે બનાવી તે જોઈએ। આ પ્રવૃત્તિ તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે। અહીં એક પૂઠું લીધેલ છે, તમે આ પૂઠાને બદલે થર્મોકોલની સીટ પર લઈ શકો છો। હવે કોઈ પણ એક જગ્યાએ સેફ્ટી પિન રાખી અને તેના પર આપણે બટન પિન લગાવીએ। આ ભાગ સાથે વાહક તારનો એક છેડો જોડી દઈએ। હવે સેફ્ટી પિનથી થોડુંક નજીક, એટલે કે બંને છેડા નજીક નજીક રહે એ રીતે, અને સેફ્ટી પિનથી વધારે દૂર ન જાય એ રીતે બટન પિન તેની બાજુમાં લગાવીએ। અને અહીં પણ આપણે વાહક તારને જોડીએ। તો આ રીતે એક પ્રકારની સ્વિચ બનાવી શકાય છે। હવે અહીં બનાવેલા પરિપથને આપણે બેટરી અને બલ્બ સાથે જોડીએ। તો અહીં બેટરીના બંને છેડામાંથી આપણે એક વાહક તારનો છેડો ખુલ્લો રાખીએ અને
બીજા છેડા સાથે આ રીતે આપણે લેમ્પ જોડી દઈએ. હવે અહીં બલ્બ તરીકે આપણે 3 એલઈડી લીધેલ છે અને બલ્બ સાથે આ એક ખુલ્લો છેડો જોડીએ. હવે આ સ્વીચના બંને છેડામાંથી એક છેડો બેટરીના ખુલ્લા છેડા સાથે જોડી દઈએ. અને બીજો છેડો બલ્બના ખુલ્લા છેડા સાથે જોડી દઈએ. હવે જોઈએ આ સ્વીચ કઈ રીતે કાર્ય કરે છે. જોયું અહીં આ સેફ્ટી પિનને આપણે બટન પિન સાથે અડાડશું એટલે અહીં તમે જોઈ શકો છો કે બલ્બ પ્રકાશિત થાય છે. જોયું ને, તો આ રીતે આપણે આ બલ્બને પ્રકાશિત કરવા માટે આ સેફ્ટી પિનના ખુલ્લા છેડાને બટન પિન સાથે અડાડીએ. હવે આ સેફ્ટી પિનનો બીજો છેડો ખુલ્લો છોડી દઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે બલ્બ પ્રકાશિત થતો નથી. ફરી પ્રયત્ન કરીએ. તો જોયું ને કે સેફ્ટી પિનનો ખુલ્લો છેડો જેવો બટન પિન સાથે અડશે એટલે બલ્બ તરત પ્રકાશિત થશે. તો જેવું સ્વીચમાં થાય છે એ જ રીતે અહીં થયું. માટે અહીં કહી શકાય કે આ આપણી એક સાદી સ્વીચ તૈયાર થઈ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી ઘરે જાતે આવી એક સ્વીચની બનાવટ જાતે કરો. અહીં સ્વીચ સાથે વિદ્યુત પરિપથ કઈ રીતે જોડી શકાય તેની એક આપણે પ્રવૃત્તિ કરી અને આજ તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે. તો તમારા પાઠ્યપુસ્તકમાં કઈ રીતે સ્વીચ બનાવી શકાય તેનું એક ચિત્ર છે. આ ચિત્ર પરથી આપણે જોઈ શકીએ છીએ કે બેટરી, બલ્બ, વાહક તાર, સેફ્ટી પિન, થર્મોકોલની સીટ અને બટન પિન આ વસ્તુઓ દ્વારા કઈ રીતે સ્વીચ બનાવી. હવે અહીં જુઓ, આ સ્વીચમાં સેફ્ટી પિનનો ખુલ્લો છેડો એ બટન પિન સાથે અડાડેલો છે એટલે કે અહીં બંધ પરિપથનું નિર્માણ થાય છે કે જ્યારે બલ્બ પ્રકાશિત થશે. માટે આ સ્વીચ એ ઓન સ્થિતિમાં છે તેમ કહેવાય. અને અહીં તમે જોઈ શકો છો કે સેફ્ટી પિનનો ખુલ્લો છેડો એ બટન પિન સાથે અડેલો નથી એટલે કે તે ખુલ્લો જ છે. માટે આ પરિપથને ખુલ્લો પરિપથ કહેવાય અને આ પરિસ્થિતિને સ્વીચ ઓફ છે એવું કહેવાય. હા સાહેબ, મને આ સ્વીચ વિશે તો સમજાયું. હવે આ ટોર્ચને ખોલતા તે અંદરથી કેવી દેખાય છે એના વિશે પણ કંઈક સમજાવો ને. જુઓ, તમે ટોર્ચમાં બલ્બ, બેટરી, વાહક તાર અને સ્વીચ આ વસ્તુઓને જોડી છે. જુઓ, તમે અહીં ટોર્ચમાં બલ્બ, બેટરી, સ્વીચ અને વાહક તારને જોડી છે. તો આ અંદરની રચના છે. અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે બાજુમાં રહેલી સ્વીચને ઉપર કે નીચે અથવા તો આગળ કે પાછળ એવી રીતે કરવાથી સ્વીચ ઓન કે ઓફ થાય છે. હવે જ્યારે તમે સ્વીચ ઓન કરો છો ત્યારે બેટરીમાંથી વાહક તારમાં અને વાહક તારમાંથી બલ્બમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેને કારણે બલ્બ પ્રકાશિત થાય છે અને આ ટોર્ચ કામ આપે છે. જ્યારે આ સ્વીચને તમે ઓફ કરો છો ત્યારે બેટરીમાંથી બલ્બ સુધી વિદ્યુત પ્રવાહ વહેતો નથી એટલે કે બલ્બ પ્રકાશિત નથી થતો અને ટોર્ચ ચાલુ નથી. તો આ રીતે ટોર્ચને ખોલતા તેની અંદરથી આવી રચના દેખાય છે. સાહેબ, અત્યાર સુધીનું તમે સમજાવેલું મને બધું જ સમજાયું છે. હવે મને એ પણ સમજાવો કે વિદ્યુત પરિપથમાં મેં જ્યારે ઘરે પ્રયોગ કર્યો અને વચ્ચે ચાવી મૂકી તો પણ બલ્બ પ્રકાશિત થયો, આવું કેમ થયું હશે એ પણ સમજાવો. જુઓ, ગયા એપિસોડમાં આપણે વિદ્યુત પરિપથની ચર્ચા કરી હતી
તો ચિંટુએ જાતે જ એક વિદ્યુત પરિપથ બનાવી અને પ્રવૃત્તિ કરી છે. તો તેમાં તેણે એક નવું કર્યું કે તેણે આ પરિપથમાં વચ્ચે ચાવી રાખી અને ચાવી રાખી અને જોયું કે શું થયું. તો ચાવી રાખી તો પણ બલ્બ પ્રકાશિત થયો. આવું એટલા માટે થાય છે કારણ કે ચાવી છે એ વિદ્યુતનો સુવાહક છે. જો વિદ્યુતના સુવાહકો આ પરિપથમાં સ્વિચની જગ્યાએ આપણે રાખીએ તો બલ્બ પ્રકાશિત થાય છે. હવે કઈ કઈ વસ્તુઓ આપણે પરિપથમાં સ્વિચની જગ્યાએ રાખીએ તો બલ્બ પ્રકાશિત થશે તે માટે પણ જુદી જુદી પ્રવૃત્તિ કરીએ અને તેની નોંધ લઈએ કે કઈ વસ્તુ કયા પદાર્થની બની છે અને તે સુવાહક છે કે અવાહક છે. અહીં આપણે એક કોષ્ટક બનાવીએ જેમાં ત્રણ ખાના રાખીએ. એકમાં સ્વિચના સ્થાને ઉપયોગ કરવામાં આવેલ વસ્તુઓનું લિસ્ટ તૈયાર કરીએ, તેની બાજુમાં પદાર્થ જેનો બનેલો છે તેની વાત કરીએ અને છેલ્લે બલ્બ પ્રકાશિત થાય છે કે કેમ તે નક્કી કરીએ. જુઓ, હવે અહીં આપણે આ સ્વિચને દૂર કરીએ છીએ અને આ સ્વિચના ખુલ્લા બે છેડામાં જુદી જુદી વસ્તુઓ મૂકીએ. ચિંટુએ પ્રશ્ન પૂછ્યો હતો ચાવીનો, તો અહીં આપણે સૌ પ્રથમ ચાવી લઈને જ પ્રયોગ કરીએ. જુઓ, અહીં બંને ખુલ્લા છેડામાં સ્વિચની જગ્યાએ અહીં ચાવી રાખતા બલ્બ પ્રકાશિત થાય છે, માટે કે અહીં ચાવીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. એટલે કે ચાવી છે એ વિદ્યુતનો સુવાહક છે અને આ ચાવી લોખંડની બનેલી છે, માટે કહી શકાય કે લોખંડની ધાતુ એ વિદ્યુતની સુવાહક છે. જેમાં સૌ પ્રથમ આપણે ચાવી લઈ અને આ પ્રવૃત્તિ કરીએ. ચાવી છે તે ધાતુની બનેલી છે. તો આ પ્રવૃત્તિ જોઈ અને આપણે ખ્યાલ આવ્યો કે ચાવી રાખવાથી તો બલ્બ પ્રકાશિત થાય છે, માટે અહીં આપણે આ લખીશું. ત્યાર પછી આપણે રબર લઈએ, પેન્સિલથી લખેલું છેકવા માટે આપણે કંપાસ પેટીમાં રહેલું રબર લઈએ અને જે રબરમાંથી જ બનાવવામાં આવે છે. હવે આ રબર વિદ્યુત પરિપથમાં મૂકવાથી શું થાય તે આપણે જોઈએ. જુઓ, હવે હું અહીં ચાવીને બદલે રબર રાખું છું. અહીં તમે જોઈ શકો છો કે આ બંને છેડાને રબર સાથે અડાડતા બલ્બ પ્રકાશિત થતો નથી, માટે કહી શકાય કે આ રબરમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. એટલે કે રબર એ વિદ્યુતનો અવાહક છે, માટે અહીં આપણે કોષ્ટકમાં ના લખીશું. ત્યારબાદ આપણે ફૂટપટ્ટી લઈએ અને આ ફૂટપટ્ટી પ્લાસ્ટિકમાંથી બનેલી છે, તો જોઈએ કે આ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી રબરને બદલે લેતા બલ્બ પ્રકાશિત થશે કે કેમ. અહીં આપણે આ ફૂટપટ્ટી પર કોઈ પણ બે જગ્યાએ આ બંને ખુલ્લા છેડાને લગાવી દઈએ. જોયું ને, અહીં પણ બલ્બ પ્રકાશિત થતો નથી, માટે આપણે કોષ્ટકમાં ના લખીશું. ત્યારબાદની વસ્તુ જોઈએ તો હવે આપણે ફૂટપટ્ટીને બદલે દિવાસળીની સળી રાખી અને આ પ્રવૃત્તિ ફરીથી કરીએ. દિવાસળીની સળી એ લાકડામાંથી બનાવેલી છે. અહીંયા ફૂટપટ્ટીને દૂર કરી તેને બદલે આ દિવાસળીની સળી લઈએ. તેના બંને છેડે આ ખુલ્લા છેડાને લગાવીએ. અરે, અહીં પણ આપણે જોયું કે બલ્બ તો પ્રકાશિત થતો નથી,
માટે આપણે કહી શકીએ કે દિવાસળીની સળી એટલે કે કોઈ પણ લાકડું એ પણ અવાહક છે. તો કોષ્ટકમાં આપણે એની નોંધ કરીએ, માટે કોષ્ટકમાં આપણે ના લખીશું. ત્યાર પછી આપણે કાચનો સળિયો લઈએ કે જે કાચમાંથી બનાવવામાં આવે છે. અહીં આ દિવાસળીની સળીને દૂર કરી તેને બદલે હવે આપણે કાચનો સળિયો રાખીએ. તો કાચના સળિયાના બંને છેડે આવા તારના ખુલ્લા છેડાઓને રાખીએ. તો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીં પણ બલ્બ પ્રકાશિત ન થયો, માટે આપણે કહી શકીએ કે કાચનો સળિયો એટલે કે કાચ પણ વિદ્યુત માટે અવાહક જ છે, જેની નોંધ આપણે કોષ્ટકમાં કરીએ. તો અહીં કોષ્ટકમાં આપણે ના લખીશું. અને છેલ્લે આપણે લોખંડનો સળિયો લઈ અને આ પ્રવૃત્તિ ફરીથી કરીએ. લોખંડનો સળિયો એ ધાતુમાંથી બનેલ છે. હવે કાચના સળિયાને બદલે આપણે આ લોખંડના સળિયાના બંને છેડાને વાહક તારના છેડા સાથે જોડી દઈએ. અરે વાહ, અહીં તો આપણે જોયું કે બલ્બ પ્રકાશિત થયો, એટલે કે આ લોખંડનો સળિયો રાખવાથી બલ્બ પ્રકાશિત થાય છે, માટે કહી શકાય કે લોખંડના સળિયામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અને લોખંડનો સળિયો ધાતુમાંથી બનેલો છે, માટે એમ પણ કહી શકાય કે ધાતુ એ વિદ્યુતની સુવાહક છે. નોંધ આપણે કોષ્ટકમાં કરીએ. તો અહીં કોષ્ટકમાં આપણે હા લખીશું. અહીં પ્રવૃત્તિમાં આપણે જોયું કે માત્ર ચાવી અને લોખંડનો સળિયો આ બે જ વસ્તુઓ વિદ્યુતના સુવાહક તરીકે લઈ શક્યા, એટલે કે આ વસ્તુઓ ધાતુની બનેલી છે, માટે આપણે કહી શકીએ કે ધાતુ એ વિદ્યુતની સુવાહક છે. જ્યારે રબર, ફૂટપટ્ટી, દિવાસળીની સળી અને કાચનો સળિયો આ બધી વસ્તુઓ વિદ્યુતના અવાહક છે, કારણ કે તેને જોડવાથી બલ્બ પ્રકાશિત થયો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરમાં પણ જુદી જુદી આવી નાની વસ્તુઓ લઈ અને તમે જ્યારે સ્વિચની બનાવટ કરો છો ત્યારબાદ સ્વિચને બદલે આવી જુદી જુદી વસ્તુઓ ગોઠવી અને તમે જાતે જ ચકાસી શકો છો કે કઈ કઈ વસ્તુઓ વિદ્યુતની સુવાહક છે અને કઈ કઈ વસ્તુઓ વિદ્યુતની અવાહક છે. તો આ માટેનો પ્રયત્ન તમારી જાતે કરજો. અને અહીં આપણે જે પ્રવૃત્તિમાં લીધી છે તે સિવાયની કોઈ પણ 5 વસ્તુઓ લઈ અને તમારે આ પ્રવૃત્તિ ફરીથી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના એપિસોડમાં આપણે વિદ્યુત પરિપથ, વિદ્યુત પરિપથમાં સ્વિચ, સ્વિચનું જોડાણ, સ્વિચ કઈ રીતે બનાવાય અને સ્વિચને બદલે બીજી કોઈ પણ વસ્તુઓ રાખવાથી એ વસ્તુઓ વિદ્યુતની સુવાહક છે કે અવાહક એ અભ્યાસ કર્યો. તો આ રીતે બંને એપિસોડમાં આપણે વિદ્યુત અને વિદ્યુતના પરિપથ વિશે ઘણું બધું શીખ્યા. તો આ બધી જ બાબતો વિદ્યુત અને વિદ્યુતના પરિપથ વિશેની આપ સૌને સમજાઈ ગઈ હશે. દરેક એપિસોડમાં આપણે જોઈએ છીએ એ રીતે આજના એપિસોડમાં પણ હવે આપણે જોઈએ આજનો સવાલ. આજનો સવાલ છે, આપેલ પૈકી કયું વિદ્યુતનું સુવાહક છે? વિકલ્પ એ ખીલી, વિકલ્પ બી લાકડાની સળી, વિકલ્પ સી કાગળ કે વિકલ્પ ડી રૂ? આ સવાલનો જવાબ આપવા માટે ટોલ ફ્રી નંબર છે 6357399460. પ્રશ્ન ઉકેલો, ઇનામ મેળવો સ્પર્ધામાં તારીખ 6/1/2021 ધોરણ 6 વિજ્ઞાનમાં જે પ્રશ્ન પૂછાયેલ હતો તે છે, લક્ષણોના આધારે સજીવને ઓળખો. જે ઉડી શકે છે, કાનની જગ્યાએ મીંડા નથી, તે બચ્ચાને જન્મ આપે છે. આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, ચામાચીડિયું. અને આ સ્પર્ધામાં ટોપ 10માં આવેલા વિદ્યાર્થીઓની યાદી, જેમાં આપણે નામ જોઈએ, સુથાર, નંદાણી, અશોકભાઈ, નાના અંગિયા પ્રાથમિક શાળા, નખત્રાણા, કચ્છ,
વિભુ કુમારી સુનિલભાઈ વસાવા, કિમ ડુંગરા પ્રાથમિક શાળા માંડવી સુરત, જીલ પરેશકુમાર સંદેર, એમ એન્ડ આર ટાટા હાઈસ્કૂલ બિલીમોરા ગંડેવી નવસારી, નિમિષાબેન બોલાદર મેઘનાથી, ગંગાડી પ્રાથમિક શાળા કલ્યાણપુર દ્વારકા, તીર્થ માવજીભાઈ ગેડિયા, નુનગિયા પ્રાથમિક શાળા બગસરા અમરેલી, હેતલબેન જગમલભાઈ પટેલ, રામપુરા પગાર કેન્દ્ર શાળા થરાદ બનાસકાંઠા, સોલંકી પાર્થ જીતેન્દ્રભાઈ, ઋષિ વિશ્વામિત્ર પ્રાથમિક શાળા વડોદરા, સાગર તીર્થ હાર્દિકભાઈ, સાપવડા પ્રાથમિક શાળા ઈડર સાબરકાંઠા, શૈલી કમલેશભાઈ પટેલ, સ્વામિનારાયણ ગુરુકુલ પ્રાથમિક શાળા સિદ્ધપુર પાટણ, પ્રિયંક પ્રેમજીભાઈ ધોલરિયા, નવાજ સાપર પ્રાથમિક શાળા જસદણ રાજકોટ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. પ્રશ્ન ઉકેલો ઇનામ મેળવો સ્પર્ધામાં તારીખ 8/1/2021 વિજ્ઞાન વિષયમાં પૂછાયેલ સવાલ આ મુજબ છે. નીચે આપેલ વિકલ્પોમાંથી માપનનો સાચો અર્થ જણાવો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ, અજ્ઞાત જથ્થાની કેટલાક જ્ઞાત જથ્થા સાથે સરખામણી. આ પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિદ્યાર્થીઓમાંથી આ સ્પર્ધામાં આવેલા ટોપ 10 વિદ્યાર્થીઓની યાદી અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે. શાહ જેન્સી રાકેશભાઈ, પ્રગતિ પ્રાથમિક શાળા કાંકરેજ બનાસકાંઠા, બારૈયા તુષાર જયસંગભાઈ, કાજરડી પ્રાથમિક શાળા ઉના ગીર સોમનાથ, હીરો લખુભાઈ રાઠોડ, ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા રાજકોટ, હેતવી જિજ્ઞેશભાઈ પટેલ, કણસા પ્રાથમિક શાળા નંબર 2 વિસનગર મહેસાણા, ઉર્વી નરેશભાઈ બોરીચા, વેજલપુર પ્રાથમિક શાળા જબલપુર નવસારી, તાનિયા જહેરા મોહમ્મદ કાસિમ, મોહમ્મદ પ્રાથમિક શાળા ધોળકા અમદાવાદ, ધ્યાની બંકિમભાઈ પટેલ, રામકબીર પ્રાથમિક શાળા કામરેજ સુરત, વૈદેહી હસમુખભાઈ, શ્રી સાર્વજનિક કન્યા વિદ્યાલય પ્રાથમિક શાળા માણસા ગાંધીનગર, પટેલ ઉર્વી સંજયભાઈ, સાલવાવ મ્યુનિસિપલ પ્રાથમિક શાળા વાપી વલસાડ, જાનવી હિતેનભાઈ સોરઠિયા, નાગરોજ પ્રાથમિક શાળા ભુજ કચ્છ. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આવજો.